હવામાન વિભાગની હીટ વેવને લઈને આગાહી. ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ. ધોરાજીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 10 જેટલા બેડ સાથે વોર્ડ તૈયાર કરાયો છે. હીટ વેવને લઈને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. સામાન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થયો છે. બાળકોની ઓપીડીમાં પણ આંશિક વધારો નોંધાયો. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 500થી વધુ દર્દીઓ નોંધાયા છે. પહેલા દરરોજ 1500થી 200 દર્દીઓ નોંધાતા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની અપીલ. બાળકો અને ગર્ભવતી મહિલાઓ બપોર 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બહાર ન નીકળવા માટે ડોક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી. રિપોર્ટર પ્રીતિ સોલંકી, ધોરાજી. હું ડૉક્ટર જયેશ વાસેટિયન, SDS ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાજેતરની જે અસહ્ય ગરમી 44 ડિગ્રી પ્લસના અસહ્ય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે. એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે. વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ORS કોર્નર અને ORS અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે. એવા કોઈ ગંભીર પ્રકારના હીટ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી. કોઈપણ પરિસ્થિતિ હોય હીટને લગતી તો અમારી હોસ્પિટલ, અમારો નર્સિંગ સ્ટાફ ખડે પગે છે. મેડિકલ ઓફિસરની સેવાઓ 24/7 ઉપલબ્ધ છે. ફિઝિશિયન પણ અમારે CM સેતુમાં આવે છે. ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ 500ની આસપાસ ઓપીડી હોય છે, નવા જૂના દર્દીઓ થઈને, અને ઇન્ડોર 30-35 હોય છે. ઓપીડીમાં બાળકોની ઓપીડી લગભગ એવરેજ 50-60ની હોય છે. આંખ વિભાગની ઓપીડી થોડી ઓછી હમણાં નીકળે છે. બાકી જનરલ ઓપીડી જોઈએ તો 500ની આસપાસ થાય છે. લોકોને શું સલાહ દેવાની? લોકોને ખાસ તો સલાહ માંગે, કારણ વગર ઘરની બહાર નીકળો નહીં. વધુ પ્રમાણમાં પ્રવાહી લો. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, ઉલટી થાય, ઉબકા થાય, ચક્કર થાય કે શરીરે કોઈપણ પ્રકારની રિએક્શન આવે, એલર્જી, તો હોસ્પિટલનો સંપર્ક કરો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. એ કારણ વગર ઘરની બહાર નીકળવું નહીં અને હોસ્પિટલનો અમારો સંપર્ક કરો.